એમાં આ બધા ઇંગ્લિશના શબ્દો લખ્યા છે એ બહુ આપણે જાણવાની અંદર જરૂર ખાસ કંઈ છે નહીં શબ્દો આપણે થોડા જાણીએ કારણ કે આપણે કામમાં આવશે લાઈફમાં પણ કામ આવશે અને આગળ ચેપ્ટરમાં પણ કામ આવશે એ છે આ પ્રીમોલર પ્રિમોલર મોલર મોલર તો દેખો આજે મોલર મોલર છે ને તો આ બધી શું છે આ બધી દાઢો છે દાઢ તો તમને ખબર પડી ગઈ હશે કે મોલર જે છે મોલર એને શું કહેવાય દાઢ બરાબર જે થર્ડ આ આ ફર્સ્ટ મોલર કહેવાય આ છે ફર્સ્ટ મોલર આ છે સેકન્ડ મોલર એન્ડ આ છે થર્ડ મોલર બરાબર ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે મોલર હોય ને ફર્સ્ટ સેકન્ડ એને વિઝડમ ટીથ કહેવાય

વાળે રે દાંત માં સ્પ્રે કરે આમ ફુવારા જેવું આમ થોડી તો લિસા લીસા દાંત થઈ જાય દાંત ને ક્લીનિંગ કરે બરાબર પછી અહીંયા એક કાચ જેવું લાવે કાચ અઢામાં ઘુસેડે દેખો અહીંયા જે રહ્યો ને મિરર ડેન્ટલ મિરર જેને કહેવાય એ અહીંયા તમને દેખાય છે તો અહીંયા દેખાય અહીંયા એરા કચરો બધું નાખે આપણું મોઢું ધોળાવે ને આ બધું ચેરમાં થતું હોય આ એક જ ચેરની સાથે આટલા બધા સંસાધનો એમને મૂક્યા છે પછી અહીંયા તમને દેખાય છે કે એક ડૉક્ટર છે એ એક મહિલાનું ટ્રીટમેન્ટ કરી કર્યા છે કંઈ સડો બળો સડી ગયો હશે બરાબર તો અને આ તમને દેખાય છે ને દાઢ સડી ગયેલી અથવા સડો જે હોય ને એને શું કહેવાય કેવિટી તમે એક એડ પણ જોઈએ હશે કે દાંતોની કોલગેટની એડ જોયું હોય કે પછી બીજી બધી એવી ટૂથપેસ્ટ આવતી હોય ને તમે એડ જોઈએ હશે તો

આપણો યુનિટ વન જે હતો ચિતા સ્ટીયર્સ બરાબર બીજો આપણો યુનિટ છે અત્યારે હાલ કેવિટી ઉપર અને ડેન્ટલ હેલ્થ ઉપર દાંતની સ્વાસ્થ્ય દાંતનું સ્વાસ્થ્ય દાંતનું સ્વાસ્થ્ય સાંભળીને આપણને શું આમ ખ્યાલ આવતો હોય ડેન્ટલ હેલ્થ આપણે બધાના અલગ અલગ દાંત જોઈએ ને તો બધાના પીડા હોય સફેદ હોય અમુક કેસરીયા દાંત હોય બરાબર બોલો ઝુબા કેસરી બરાબર તો આવા અલગ અલગ દાંત આપણે દેખતા હોઈએ કેટલાના દાંત ભાગી ગયેલા હોય તૂટી ગયેલા હોય કેટલાના દાંત વચ્ચે ગેપ હોય તો આવું થવાના કારણો શું હોય આવું કેમ થતું હોય આપણે દાંતની ચોખ્ખાઈ કેટલી રાખીએ છીએ કેટલી રાખવી જોઈએ બરાબર કેટલી રાખવી જોઈએ એના ઉપરાંત આપણે કેટલી રાખીએ છીએ આપણે દાંતની કેટલી કેર કરીએ છીએ એનું આખું ચેપ્ટર આપણને દર્શાવવામાં આવ્યું છે એટલે ખરેખર જોવા જઈએ ને તો નવમા ધોરણમાં આવું ચેપ્ટર આવું ને બહુ સારી વાત કહેવાય કારણ કે આ એજ એવી હોય ને કે દસમા પછીની એજમાં કેવું હોય કે વ્યસન તરફ યુવાનો આગળ વધતા હોય ગુટખાઓ તરફ આગળ વધતા હોય આ બધા તરફ ધક્કી રાખતા અને ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય ભૂલાઈ જવાતું હોય એટલે આ ચેપ્ટરનો કદાચ હેતુ એવો જ પણ હોય કે આપણને દિશા પણ આપે ડેન્ટલ હેલ્થ દુખાવો જ્યારે આપણે દાંતનો થતો હશે ત્યારે આપણને ચીસો પડે નાખે ને એવો દુખાવો હોય દાંતનો બરાબર તો એવો દુખાવો જે થતો હોય એના પછી આપણી હાલત શું હોય તો મમ્મી ક્યાંક ભાઈ તમે લવિંગ મૂકો દાંતમાં દાઢો વચ્ચે લવિંગ ભરાવો આવા અલગ અલગ લોકો અલગ અલગ નુસ્ખાઓ આપે ને આપણો દાંતનો દુખાવો ઓછો કરવાના પ્રયત્નો આપણે કરતા હોઈએ ઘણી વખત આપણે ટાંગળીથી દાંત વચ્ચે ખોતરવા માંડીએ બરાબર હોટલમાં જઈએ તો પેલી ટૂથપીકથી આપણે શું કરતા હોઈએ દાંત ખોતરતા હોઈએ તો આવું ફસાઈ રહે તો એને ખોતરું કે નહીં ખોતરીશું તો ગેપ વધશે કે નહીં આમાં અલગ અલગ થવાના કારણો હોય ઘણી વખત આપણે કંઈક ઠંડુ પીએ તો દાંત કળ કરવા માંડે એટલા સેન્સિટિવ હોય એના ઉપરથી એક ટૂથપેસ્ટ છે સેન્સો એટલે સેન્સિટિવ દાંત આપણે થઈ ગયા હોય કે કંઈક આગું પાછું વધારે ઠંડુ કે વધારે ગરમ તો આપણા દાંતમાં કંઈક એવું જણ જણાટી ભર્યા આવી જાય એમ જણ જણાટી થઈ જાય થોડી વાર તો આ આપણને ગમે નહીં તો એવું થવાનું કારણ શું તો હેલ્થથી દાંત કોને કહેવાય દાંતનું હેલ્થ જે છે ડેન્ટલ હેલ્થ એ કઈ રીતે બેટર રાખવું એના ઉપરનું આખું આપણે યુનિટ છે તો જોઈએ આની થીમ કઈ રીતની હશે તો આમાં એક છોકરી છે એને ખરેખર જોરદાર દાંતનો દુખાવો થાય છે અને એને પણ એક કેવી રીતે થઈ ગઈ હોય છે એક જાતની દાંતમાં સડો ઘૂસી ગયો એક જાતની દાંતમાં બખોળ જેવું પડી ગયું હોય કેવી રીતે ખાડા જેવું પડી ગયું હોય બખોલ જેવું પડી ગયું એ સડું થાય ને ત્યારે સુધી ધીમે 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 દાંતની અંદર ખાડો પડતો જાય તો જબરદસ્ત દુખાવો છોકરીને ઉપડે છે જોરદાર રહેવાતું નહીં ભણી એકતી નહીં ખાઈ એકતી નહીં સૂઈ એકતી પણ નહીં ડૉક્ટરને બતાવવા જાય છે ડૉક્ટર એનું સરસ મજાનું દાંતના ક્લિનિંગ કરે છે ક્લિનિંગ કર્યા પછી જ્યાં જ્યાં બખોલમાં ખાડો પડી ગયો હોય ત્યાં એક મટિરિયલ પણ ફિલઅપ કરે છે એ પણ આપણે શીખીશું એટલે આપણે આખી ટ્રીટમેન્ટ જાણવાના છીએ સાથે સાથે કેટલી વખત બ્રશ કરો ના કરો એ પણ આપણે જોવાના છીએ અને સરસ મજાનું એવું આપણું યુનિટ છે બધું આવરી લેવું છે કેટલું આપણે મીઠાશ પડતું ખાઈએ છીએ કેટલું ગળ્યું ખાઈએ છીએ કેટલું સ્વીટ આપણે આરોગ્ય છીએ એના ઉપરનું આખું એક યુનિટ આપણને આપવામાં આવે છે તો શરૂ કરીએ આપણો યુનિટ બહુ ટાઈમ વેસ્ટ ના કરતાં ડેન્ટલ હેલ્થ જેનું નામ છે ડેન્ટલ હેલ્થ દાંતનું સ્વાસ્થ્ય બરાબર દાંતનું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાંભળીને આપણને આમ ઘણી વખત તો બે મિનિટ માટે આપડે વિચારી હા ભાઈ સ્વાસ્થ્ય તો હોવું જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ એકલા દાંતની નહીં ખાલી આપણે શરીરની પણ વાત કરીએ તો એ સ્વાસ્થ્ય હોવું જોઈએ કેવી રીતે હોવું જોઈએ અત્યારે દેખો બધાના પીઝા બર્ગર બધું ભાવતું જોઈએ ફ્રેન્ચ ફ્રાઈઝ બધું ભાવતું જોઈએ આનાથી શું થાય આપણે વારંવાર એ બધું ખાવાનું મન થતું હોય ઈચ્છાઓ થતી હોય ભયબંધો દોડે જતા હોઈએ તો ઘણી વખત આ બધું કરતા કરતા આપણે એક્સરસાઇઝ કરવાનું ભૂલી જઈએ બરાબર એટલે આપણું શરીર ઓબેસ થતું હોય મોટાપણું શરીરમાં દેખાતું હોય બરાબર જ્યારે જીમમાં જોઈએ લોકોને શું દેખાય તો સિક્સ દેખાય છે આટલું બધું બોડી બિલ્ડર છે તો એના હેલ્થમાં ને આપણા હેલ્થમાં કેટલો ફરક હોય એ દેખાય એક બાજુ આપણે યોગ દેખતા હોઈએ મેન્ટલ હેલ્થ પણ જળવાય ફિઝિકલ હેલ્થ પણ જળવાય તો કેટલા લોકો સવારે ઊઠી યોગ કરતા હોય વોકિંગ કરતા હોય રનિંગ કરતા હોય તો એ હેલ્થ કોન્શિયસનેસ કહેવાય એમનામાં એક હેલ્થ કોન્શિયસ છે આપણે મસ્ત નવ વાગે પણ ગાદલામાં ડાબળો ઉડીને ઊંઘ્યા હોય ઊભા થવાની આપણામાં તે જ ના હોય તો હેલ્થ ખાલી તો ડેન્ટલ હેલ્થ પૂછું જ છે આ વિષય પર આપણે એ પણ વિચારી શકીએ કે ડેન્ટલ હેલ્થ તો બરાબર છે પણ એની સાથે બીજા કાંઈ કાંઈ હેલ્થ હોય તો શરીરના બધા જ ઓર્ગન્સ હોય ને એ બધા હેલ્થી રહેવા જોઈએ ફેફસા પણ હેલ્થી હોવા જોઈએ લંગસ હેલ્થ તમે એનું નામ આપી શકો લિવર હેલ્થ કહી શકો લોકો દારૂ પી પીને લીવર પોતાનું બગાડતા હોય ખબર પણ ના હોય કે લીવર ઉપડી બરાબર સિગરેટો પી પીને બધા લંચ ઉપાડતા હોય લંચ લંજીસ બગાડતા હોય ફેફસા બગાડતા હોય તો એ પણ એમને અંદાજો નહીં આવતો કે ભાઈ હું શું કરી દેવું એ હેલ્થની બાબતમાં વિચારીને કે ભાઈ આટલું મને સરસ મને શરીર મળ્યું છે તો હું શું કરે કચરો મારી અંદર નાખું ઘણી વખત કેવું થાય કે કોઈ માણસના વ્યસનને છુટકારો આપવા માટે આપણો સેન ઉદાહરણ કે ભાઈ આટલા પૈસા વધશે આટલા પૈસામાં છે ભાઈ એનાથી કોઈ છૂટે નહીં દેખો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ બરાબર શ્રાવણ મહિનો ચાલુ હોય ને તો બધા મહાદેવના ભક્ત બની ગયા છે અને આખો મહિનો ઉપવાસ કરતા હા આખો મહિનો ઉપવાસ કરશે એ વાત તો બરાબર છે કે શરીર માટે સારી જ છે કે ખોડું નહીં પણ ઉપવાસ બાબત એ ખાશે તો શું છે એટલે તળેલું તીખું જ ખાશે દાબીલી લોકો ફરાળી ખાવા જાય અત્યારે વડાપાઉં એ જશે તો ફરાળી ખાસો એ પણ ઉપવાસ જ કરવો તો કરને દીધી બરાબર ફરાળ કરવું હોય તો ફરાળ શબ્દ ક્યાંથી આવે તમને ખબર છે ફરાળ એ ફરાળ એ શબ્દ અપભ્રંશ થયેલો છે ફળાહાર ફળાહારમાંથી શબ્દ આવેલો છે ફળાહાર ફળાહાર નો મતલબ શું થાય ફળ પ્લસ આહાર આ શબ્દ થયો તો જે આહારમાં ફળ હોય એ આહાર મારે આરોગવ તો હું જે ફળ નો આહાર લઈશ ને એને હું કહીશ ફળાહાર બરાબર આપણે શેનો આહાર લઈએ આપણે જૈન આ થયા જઈને ખાઈ આવ્યા શું ખાઈ આવ્યા તો કે ફરાળી વડાપાઉં ખાઈ ના ફરાળી દાબેલી ખાઈ ના આટલા એટલા લોકો ફરાળીમાં એટલા ઘૂસી જાય કે બધું જ એમના નાસ્તા એ ફાસ્ટ ફૂડ એ ફરાળીમાં જોઈએ બરાબર તો એ શું બતાવે એ મૂર્ખાઈ બતાવે શ્રાવણ મહિનું કરું હું કરીશ શ્રાવણ મહિનું પણ મારું એ રીતે નહીં કરું કે ભાઈ હું ફરાળ ઉપર મારું જીવન જીવનકાળ નાખે નહીં એ રીતે કરવાની કઈ હેતુ નથી એટલે એ છે કે હા મહાદેવના જે ભક્ત પોતાના જે ગણતા હોય ને એમને શું હોય કે ભાઈ આખો શ્રાવણ મહિનો આપણે છે ને દાઢી બાઢી કરવાની નહીં વાળ બાળ કાપવાના નહીં બસ ફરાળી એક ટાઈમ કરી દેવાનું આ બધું કરવાનું બાકી બધું એમનું ચાલતું છે બરાબર તો પણ એનાથી નહીં થાય ફળ પણ શું આવશે ફળ નો આહાર આવશે તો એ હેલ્થ બતાવે એક મહિનો હું મારા શરીર કેવું જમવાનું આવીશ એ હેલ્થ બતાવે પછી બીજું જે દેખાય ને કે આપણે વ્યસનની વાત કરીએ તો વ્યસન કીધું છૂટશે તો ખાલી એમને પૈસા ગણાવી છૂટશે નહીં એમને કેવું પડશે કે જે શિવલિંગ ઉપર આપણે દૂધ વેડીએ છીએ ને એ શિવલિંગ મારા હૃદયની પણ અંદર બેઠું છે તો એ શિવલિંગ ઉપર હું દારૂ કઈ રીતે રેડી શકું જો હું સીલિંગ ઉપર દૂધ રેડતો આવું તો મારી અંદર સીલિંગ પર હું કેટલી દારૂ પીડા શકું આ એક ભક્તિની સમજણથી પણ છૂટે ગમે ગુટકા ચાલુ હોય માઓ ચાલુ હોય બરાબર મોહડતા મોહતા મસ્ત પિચકારી મારતા એડતા બાઇક ઉપર રસ્તાએ કેસરિયા કેસરિયા હોય દાન તો કેસરિયા રસ્તાએ કેસરિયા તો એ શું બતાવે કે મારા મોઢાને જીભ જો હું એવું માનતો હોઉં કે મારી જીભ ઉપર સરસ્વતીનો વાસ છે તો સરસ્વતીને હું શું ગુટખા ખાવડાવું નહીં મારા હૃદયમાં જે શિવલિંગ બેઠું છે એને હું શું દારૂનો રસ ધરાવું નહીં એના પાસે દૂધ જ જાય દારૂ નહીં મારી જીભ ઉપર ફક્ત પૌષ્ટિક આહાર જ જાય ખોટો આહાર નહીં તો એ શું બતાવે એક સમજણ બતાવે બરાબર ખરેખર આટલા પૂરતું આપણે ચેપ્ટર નથી ભણવાનું નવમાં માં આવ્યું છે એટલે આપણે ભણીએ છીએ ભણવું જોઈએ પણ આનાથી એક સમજણ વિશેષ આપણે બ્રોડ થવી જોઈએ બુદ્ધિશાળી માણસ શું કરે નાનો આમ કોઈ મુદ્દો આવે તો એના મોટો મોટો રીતે જોતા હોય મુદ્દો મુદ્દોથી આગળ કઈ રીતે દેખવું દીર્ઘ કઈ રીતે બનવું બરાબર ડેન્ટલ હેલ્થથી આગળ જઈને મારે આખું શરીરનું હેલ્થ કઈ રીતે જોવાનું બરાબર ફિઝિકલ હેલ્થ તો જોઈશ પણ મેન્ટલ હેલ્થ પણ હું કઈ રીતે જોઈશ મેન્ટલ હેલ્થ લોકો માનસિક રીતે પણ ત્રાસી ગયા હોય ગમે એવા બાયોસેપ્સ હોય સિક્સ પેક્સ હોય બોડી બિલ્ડર હોય તો મેન્ટલી ત્રાસી ગયેલા લોકો એનું હેલ્થ કઈ રીતે જોવાનું એ બધું જ જોવું પડશે ખ્યાલ આવ્યો તો આપણે શરૂ કરીએ આપણા આજના યુનિટને અહીંયા યુનિટમાં એક છોકરી છે જેનું નામ છે સોનિયા એ આપણે યાદ રાખવું પડશે એક છે સોનિયા બીજી છે એક છે ડોક્ટર ડોક્ટર છે એનું નામ છે શર્મા ડોક્ટર શર્મા અને જે સોનિયા છે એના કાકા જે હોય છે એક કાકા એમનું નામ છે અશોકભાઈ તો ત્રણ મુદ્દા ત્રણ પર્સનાલિઝ આપણે ધ્યાનમાં રાખીને ચાલુ પડશે સોનિયા છે જેના જબરદસ્ત દુખાવો થયો હોય છે આ છોકરીને ડૉક્ટર છે શર્મા ડોક્ટર શર્મા હોય છે એના કાકા હોય છે અશોકભાઈ બરાબર તો અત્યારે આને આપણે રિમૂવ કરી દઈએ સરસ મજાનું

પછી જો સ્ટમક એક સ્ટમક એક તો આને કહેવાય પેટનો દુખાવો પેટનો દુખાવો એનો મતલબ કે એક જે છે એક એક એટલે શું દુખાવ એની પાસે તમે ગમે તે ઓર્ગન્સ લગાવો એનો દુખાવો બની જશે તો અહીંયા ટૂથ એક છે તો દાંતનો દુખાવો હેડ એક છે તો માથાનો દુખાવો અને સ્ટમક એક છે તો પેટનો દુખાવો ઇઝી સી કુડ નોટ ઇટ એનીથિંગ તે કઈ પણ ખાઈ શકતી નથી ઈટ એટલે ખાવું ઈટ એટલે ખાવું તે કઈ પણ ખાઈ શકતી ન હતી નોર ટુ સ્કૂલ નોર કુડ ગો ગોટુ સ્કૂલ દેખો નોટ નોર એક આવે પછી બીજું આવે નાઈધર નોર ન તો આ કે ન તો આ એવું આઈધર આવે કો તો આ આ તો આમાં શું ન તો ખાઈ શકતી હતી ન તો જઈ શકતી હતી એના માટે આ શબ્દ નાઈધર નોર

ડ્યુ ટુ પેઇન પેઇન એટલે દુખાવો જેમ એક એટલે દુખાવો થાય આમ પેઇન એટલે પણ શું થાય દુખાવો ડ્યુ ટુ પેઇન ડ્યુ ટુ એટલે શું ડ્યુ ટુ એટલે કારણે ડ્યુ ટુ એટલે કારણે બીકોઝ એટલે કારણે અહીંયા ડ્યુ ટુ ની જગ્યાએ બીજું શું લખી શકાય તો બીકોઝ ઓફ બીકોઝ ઓફ એ લખી શકે બીકોઝ ઓફ ને પણ કહેવાય કારણ ને કારણે ડ્યુ ટુ ને પણ લખાય ને કારણે બરાબર શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો તે સુવા માટે પણ સક્ષમ ન હતી તે સુઈ પણ શકતી ન શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો હવે સોનિયા કહે છે આખો આપણે મુદ્દો જોયો ઉપરથી સોનિયા બોલે છે ઓ મા ઇટ્સ અનબિયરેબલ 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 એટલે સહી ન શકાય તેવું સહી ન શકાય તેવું બહુ ભયંકર સાહેબ સહી ન શકાય તેવું બરાબર એટલે શું સહન કરવું અ બિયર એટલે સહન કરવું આ બિયર એ વર્બ છે બરાબર એ વી વન છે બેઝ ફોર્મ છે વી વન બિયર એટલે સહન કરવું બિયર એબલ એટલે સહન કરી શકાય તેવું તો અનબિયર એટલે શું સહન ન કરી શકાય તેવું સહી ન શકાય તેવું સહન ના કરી શકાય તેવું એના કહેવાય અનબિયરેબલ સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલસો ઇમ્પોસિબલ ઓ મા આવું એ શું બૂમ પાડે ઓ માં ઇટ સન બિયર હું કંટાળી ગયા આ તો યાર સહી ન શકાય ને તેવું છે યાર ઇટ સન બિયર એબલ વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ વી મસ્ટ મસ્ટ એટલે કરવું જ પડશે ફરજિયાત પણ આપણે ફરજિયાત પણ ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ જોઈશે ડેન્ટિસ્ટ લઈ દાંતનો ડૉક્ટર આવું કોણે કીધું સેડ હર અંકલ હર અંકલ એના અંકલનું નામ શું હતું અશોકભાઈ રહ રહ્યા નહીબલ્ટી અંકલ હા અશોકભાઈ કીધું કે આમ આપણે મુલાકાત લેવી જ પડશે મસ્ટ એટલે ફરજિયાત કરવી પડશે યુ મસ્ટ રીડ ટુ પાસ એક્ઝામ તારે એક્ઝામ પાસ કરવા માટે ભણવું જ પડશે વાંચવું જ પડશે યુ મસ્ટ લર્ન ઇંગ્લિશ ટુ સ્પીક ઇંગ્લિશ તારે ઇંગ્લિશ બોલવા માટે ફરજિયાત પણ ઇંગ્લિશ શીખવું જ પડશે શું સાહેબ ગોળા જેવી વાત કરો શીખવું બોલવું હોય તો શીખવું જ પડે ને બરાબર ખેર વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ અહીંયા મસ્ટ એટલે ફરજિયાત પણ એ કરવું જ પડશે એને કહેવાય મસ્ટ ધ સેમ ઇવનિંગ ધ સેમ ઇવનિંગ એની એ જ સાંજે દે વેર દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા ડેન્ટર ક્લેર ક્લિનિક હતી ક્લિનિક એટલે શું થાય દવાખાનું તો દે વેર એટ ધ ડેન્ટલ ક્લેર ડેન્ટલ એટલે દાંત કેર એટલે કાળજી દાંતની કાળજી જે લેતું હોય બરાબર એ દવાખાને હતા ડૉક્ટર બંસી શર્મા દેખો અહીંયા બંસી શર્મા આપણે યાદ રાખો ડૉક્ટર ડૉક્ટર શર્મા ને ડૉક્ટર બંસી શર્મા ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એટલે કે યુવા એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર કોમ્પિટન્ટ એટલે સક્ષમ ડોક્ટર હતા બરાબર ડોક્ટર બંશી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર ખ્યાલ આવ્યો હવે ડૉક્ટર શર્મા ત્યાં બધા ગયા અહીંયા દેખો અને જ્યારે બૂમ પાડી કહો મા આઈટ સન બિયર એ તો સહન ન થઈ શકાય ને એવું છે આ બધું બહુ થઈ ગયું બહુ ભયંકર દોતમાં દુખાય તમને નાખવા ખાવા પડે મને કેવું દુખાય છે હવે તમે મને લઈ જો ગમે તે કરો દોત કાઢના આ રીતે બૂમો પાડી પાડીને બિચારી છોકરી સોનિયા પાણી બોલતી હોય છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ આપણે ફરજિયાતપણે ડેન્ટિસ્ટ જોડે મુલાકાત લેવી જ પડશે આવું કોણ કહે છે આવું એના કાકા કહે છે કાકા નામ શું છે તો કે અશોકભાઈ જ્યારે હું કીધું ને ત્યારે એ સાંજે બધા દવાખાને જાય છે કોણ કોણ એ અને અશોકભાઈ એના કાકા અશોકભાઈ જ્યારે જાય છે તો દવાખાને કોણ દવાખાને જાય છે ડૉક્ટર બંશી શર્માના દવાખાને જાય છે ડૉક્ટર બંશી શર્મા કેવી હોય છે તો યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર એ યુવા હોય છે અને સક્ષમ હોય છે કોમ્પિટન્ટ

મુદ્દો શું મુદ્દો છે ભાઈ તને સોનિયા વિથ ડિફિકલ્ટી સોનિયા કે છે કે બોમ આ બોલી એક નહીં દેખો આટલો દુખાવો થતો જ્યારે દાંતો દુખાવો થાય ત્યારે ખબર પડે સાહેબ કેવું દુખે જેને થાય ને જ પડે ખ્યાલ આપણે હાલ કોઈને છે નહીં એટલે આપણે સમજી નહીં શકતા પણ જેને થયો હશે હાલ જે હશે ને એ સોનિયાનો દુઃખ સમજી શકશો વિથ ડિફિકલ્ટી એને ડિફિકલ્ટી થાય ને ડિફિકલ્ટી સાથે સોનિયા બોલે અમ મા ડોક્ટર આઈ હેવ અ ટેરિબલ ટુ થેક ટેરિબલ એટલે ભયંકર ટેરિબલ નો મિનિંગ થાય ભયંકર આનો છે લખી રાખો રાખોરીબલ ટેબલ નો મિનિંગ થાય ને હોરીબલ ભયંકર આઈ હેવ અ ટેરિબલ ટુ મને બહુ ભયંકર દાંતનો નો દુખાવો થયો बराबर तो हम डॉक्टर शर्मा कहसे आई केन सी हूँ जी सकू छू बैन तू जी रीते राड़ पाड़ी रही है राड़ तीचवा मैं देखा ही आई केन सी लेट मी चेक इट मैंने चेक करवा दे लेट मी चेक लेट करवा दे करवा दे देखो लेट मी स्पीक लेट मी सी लेट मी टीच मने एटली मने मने बोलवा दे मने जोवा दे मने भणावा दे आ लेट मी नो शब्द आए थे अब अ सिट इन द चेयर प्लीज सिट इन द चेयर प्लीज आ कई चेयर ती जी आप सब पहला जे डेंटल चेयर जई नी ए चेयर ती तो देखो क एट चेयर छे तो देखो आ डेंटल चेयर छे आना ऊपर सोनिया मैडम बेसे સમજી લો કે મેડમ છે આ મેડમ કોણ છે બંસી શર્મા અને આ કોણ છે સોનિયા બરાબર મસ્ત જયારે બેસી ગયા બંસી શર્મા એમને ચેક કરી રહ્યા છે બરાબર અને સરસ મજાનો દુખાવો એમને થઈ રહ્યો છે ખેર આપણે સરસ મજાનું કહીએ છીએ પણ કેવું થતું હશે તો એમને ખબર લેટ મી ચેક એટ સીટ ઇન ધ ચેર પ્લીઝ મહેરબાની કરીને તમે આ ચેર પર બેસો બેન બરાબર સોનિયા બેન ચેર પર બેસો કોઈ ચિંતા નહીં બહુ ટેન્શન લે જરૂર નહીં આ બધું થયા સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર સોનિયા સીટ્સ સોનિયા બેસે છે અહીંયા દેખો એસ આઈ આપણને ખ્યાલ આવો જોઈએ કે સોનિયા અહીંયા કયો પુરુષ છે થર્ડ પર્સન થર્ડ પર્સન છે અને સિંગ્યુલર છે થર્ડ પર્સન સિંગલ આવે એટલે કોઈ પણ વાક્ય હોય એમાં જે વર્બ હોય એને એસ કે યસ લાગશે સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર એવું બોલાય ધ ડોક્ટર સ્વિચીસ પણ અહીંયા શું છે થર્ડ પર્સન છે અને સ્વિચીસ ઓન ધ લાઇટ જે કોઈ ચેર ઓન ડેન્ટલ ચેર એની પણ હેડલાઇટ હોય દેખો આપણે દેખીએ અમારે કંઈ છે નહીં હવે તો દેખાશો દેખો આ હેડલાઇટ છે આ શું છે હેડલાઇટ તો ડોક્ટરે સ્વિચો પાડીને હેડલાઇટ ચાલુ કરી નાખી બરાબર એટલે સીધો પ્રકાશ પર પડશે ને એ દેખી શકશે ધ ડોક્ટર સ્વિચ ઇઝ ઓન સ્વિચ ઓન એટલે ચાલુ કરું ચાલુ કરું ધ હેડલાઇટ હેડલાઇટ ચાલુ કરી ડોક્ટર શર્મા નાવ ઓપન યોર માઉથ હવે તારું મોઢું ખોલ સે આ આપણે જ્યારે આપણે પણ જ્યારે દવાખાના જઈએ ત્યારે ડૉક્ટર આપણે શું કહે તમારે જીભ બહાર કાઢો ને આપણે આપણે જીભ બહાર કાઢીને આ એવું બોલીએ ને તો એવું જો સોનિયાના પણ ડૉક્ટર કહે છે કારણ કે જ્યારે તમે આ બોલો ત્યારે તમારું મોડું થોડું પડું થાય આ બોલ છે જીભ એકદમ સ્ટેબલ રહે એટલે ડૉક્ટર બીજી બધી વસ્તુઓ મોઢાને દેખી શકે એટલા માટે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ તો સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બીટ સ્લોલી દેખો જેને દુખાવો થતો હોય તો એકદમ મારું કેવું ધીમે ધીમે ખોલે देन का दुख बिचा दुख है तो एकदम धीमे धीमे थोडू थोड़ू 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 खोल पड़ी, आ सॉरी मैडम सॉरी 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 डॉक्टर सॉरी सॉरी, आई कॉट ओपन माउथ एनी वाइडर देन दिस वाइडर एट्ले पहड़ू वाइडर देन ध्यान ना करता

એને કહેવાય વિજળમ ગુજરાતીમાં શું બરાબર આઈ કેન સી હું જોઈ શકું છું આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ આઈ સી બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ ધેર સીમ્સ ટુ બી એ કેવિટી ધેર સીમ્સ એટલે લાગે છે લાગવું સીમ એટલે દેખાવ આઈ આઈ કેન સી સી અ બ્લેક સ્પોટ એટલે કાળો ધબ્બો સ્પોટ એટલે ડાઘો હું કઈ કાળો ડાઘો જોઈ રહ્યો છું જોઈ રહ્યો જોઈ રહી છું કઈ જગ્યાએ ઓન વન ઓફ યુઅર મુલ તારી એક દાટ ઉપર હું એક કાળો ડાઘો જોઈ રહી છું ધેર સીમ્સ ટુ બી અ કેવિટી કેવિટી એટલે સડો ખાડો બરાબર અમે સડી જાય શું થાય ખાડો જ પડે ધેર સિમ્સ ટુ બી એ કેવી રીતે ત્યાં કંઈક સડી ગયું હોય ને એવું લાગે છે સીમ્સ એટલે લાગવું ત્યાં કંઈક સડી ગયું હોય ને એવું મને લાગે છે ધેર સિમ્સ ટુ બી કેવિટી ધેર હ દેખો હવે અશોકભાઈ વિથ સ્ટાર્ટડ સ્ટાર્ટડ કેવિટી શું કહો છો આમ ચોકી ગયા બરાબર અશોકભાઈ ચોકી ગયા અને કીધું કે એ કેવિટી શું સડો છોડો પહેરી જાવ માં ભત્રીજીનો ને હા ભાઈ જ્યાં ભત્રીજી બરસ બરસ કોઈ કરતી નહીં આખો ચોકલેટો ખાખા કરો તો છોડો પહેરી જાય હું કરું છું બરાબર હવે છોકરીઓને જો એમને ચોકલેટનો બકલેટ આવું બહુ ભાવ ડેરી મિલ્ક બહુ ભાવ તમારા મેં પણ તમે જે જોતા હશે એમને ખબર જ હશે અને હું આંબળીને હસતા પણ હશો ડેરી મિલ્કના તો આપ્યો તમે ડેરી મિલ્ક દેખો હા ખાસ કરે કે નહીં ડેરી મિલ્ક કાપી દે એક બાજુ પકોડી આપી દે એક બાજુ પીઝા આપી દે બસ ખા 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 કરશે ત્રણ એક વસ્તુ તો ભાવતી જશે બરાબર જોરદાર સડો ઘૂસે ને તો શું ઘૂસે બેન તમારે સડો જ ઘૂસવાના મોટે મોટા ખાડા ભરવાના છે દાંતમાં શું કરશો કહો તમને મીરલ લઈને તપાસ કરવા આવો પડશે હવે ડોક્ટર શર્મા કહે છે યસ યસ કેવિટી યસ કેવિટી એન્ડ ક્વાયટ બીગ વન બેન ને પણ કેવિટી તો છે જ પણ કેવી છે બીગ વન નાનું આમ તો નહીં બઉ તમારે તો બહુ મોટું હળો થઈ ગયો બરાબર નાનું નહીં ગઈ તમે ભત્રીજી બહુ આમ ઉપરાણ રહેતા હોય મારી ભત્રીજી મારી ભત્રી જોઈ લો એમનું મોઢું કોકતા ખોલી સડો સડાત દેખાશું ખાડે ખાડા જ દેખાશું યસ અવિટી એન્ડ બીગ અને મોટી લાગે છે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ હવે દેખો અહીંયા આપણે બધા ટેન્સ જોયા એમાં આજ સુધી આપણે એમ ડુઇંગ આવું કોઈ વાક્ય આપણે જોયું નથી તો ડુ એટલે કરવું થાય અને પાછળ જે આ આઈએનજી લાગ્યું સાહેબ તમે બધા કહેતા હતા અત્યાર સુધી એસ લાગે ઈએસ લાગે આ આઈએનજી વળી ક્યાંય લાવ્યા તમે બરાબર તો આઈએનજી જ્યાં જ્યાં લાગશે ને એને કહેવાશે છે કન્ટિન્યુઅસ ટેન્સ કન્ટિન્યુઅસ ટેન્સ તો હવે તમારે સમજી જવાનું કે આપ આપણું જે આગનું લેક્ચર છે શેનું આવશે કન્ટિન્યુઅસ સ્ટેન્ડ્સ ઉપરનો આવશે તમને બધાને ખબર છે કે આપણી સિસ્ટમ કેવી બાળક જ્યારે બોલવાની શરૂઆત કરે ધીમે ધીમે નવી નવી શરૂઆતો શીખતી જાય અને સમજતું જાય એમ આપણે બાળક જેવું શીખીશું જેમ જેમ જ્યાં જેને જેની જરૂર પડશે ને આપણે શીખી લેવાનું તો તમે આગાહી કરી શકશો કે હવે હું કયું લેક્ચર લેવાનો છું તો આપણા ગ્રામરમાં શેનું લેક્ચર આવશે કન્ટિન્યુઅસ સ્ટેન્ડ્સ વિશે આપણે શીખીશું આપણે અત્યાર સુધી કયા ટેન્સ શીખ્યા છીએ સિમ્પલ ટેન્સ શીખ્યા તો સિમ્પલ કેટલા ટેન્સ શીખ્યા તો સિમ્પલમાં આપણે પ્રેઝન્ટ શીખ્યા સિમ્પલમાં આપણે પાસ્ટ શીખ્યા સિમ્પલમાં આપણે ફ્યુચર શીખ્યા આ સિમ્પલ થયા આવી રીતે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આગળ શું શીખીશું કન્ટિન્યુઅસ ટેન્સ શીખવા તો મારી પદ્ધતિ આપણી પદ્ધતિથી તમે એવી આગાહી લગાવી શકશો કે હવે ના પછી ગ્રામરમાં આપણું લેક્ચર કયું હશે બરાબર તમે જ્યોતિષ પણ બની ગયા છે તમે અંબાલાલ બની ગયા ઇંગ્લિશ ગ્રામરના અંબાલાલ પટેલ થઈ ગયા તમે તમે કહી શકશો સાહેબને પૂછ્યા વગર બરાબર તો હવે આપણે જોઈએ કે યસ કેવિટી એન્ડ ક્વા બિગ વન તમારા દાંતમાં તો બેન બહુ મોટો સડો ઘૂસી ગયો છે નાનો નહીં બહુ મોટો બરાબર આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ હા બીજી ગા દેખવાનું હતું કે આપણે આઈએનજી વાળું દેખવાના હતા આપણે ગ્રામર આવી સાથે સાથે શીખીશું તો જ મજા આવે બરાબર એટલે વાર્તા આપણે જયારે સમજતા ત્યારે બહુ તકલીફ ના પડે એ પ્રિસ્ક્રાઇબ એટલે શું થશે પ્રિસ્ક્રાઈબ એટલે દવા લખવી सवाल लगती so, है, अन्ना क्या प्रिस्क्राइब? बराबर। तो आई एम प्रिस्क्राइबिंग, बिजुक बात कैसे? आई एम टीचिंग। यू आर लिस्टनिंग। वी आर लर्निंग। अन्ना कई सो मीनिंग था। तो आई एम टीचिंग। तो अन्ना सुधर सके। ભણાવી રહ્યો છો દેખો તમે તમે સમજી જશો આનો મિનિંગ અલગ અલગ શું થાય યુ આર લિસનિંગ તમે સાંભળી રહ્યા છો વી આર લર્નિંગ આપણે શીખી રહ્યા છીએ હવે દેખો હવે હું એક વાક્ય લખું પછી તમને આઈડિયા આવશે હું ભણાવું છું તમે સાંભળો છો બે વાક્ય લખ્યા આપણે બીજું વાક્ય લખ્યું હું ભણાવતો હતો અને બીજું છે તમે સાંભળશો

સાંભળશો સાંભળો છો નહી સાંભળશો એટલે કે ફ્યુચર બતાવે છે આ કયો ટેન્સ છે ફ્યુચર ટેન્સ તો આ જે વાક્ય મેં લખ્યા ને કે હું ભણાવું છું તમે સાંભળો છો હું ભણાવતો હતો તમે સાંભળશો તો આ બધા જ કેવા ટેન્સ છે આપણે શીખી ગયેલા છીએ પણ હું એમ કહું કે હું ભણાવી રહ્યો છું હું ભણાવું છું એ અલગ હું ભણાવતો તો એ અલગ હું ભણાવીશ એ અલગ અને હું ભણાવી રહ્યો છું તો હાલ હું શું કરી રહ્યો છું હું ભણાવી રહ્યો છું હાલ તમે શું કરી રહ્યા છો તમે શીખી રહ્યા છો તમે સાંભળી રહ્યા છો તમે જોઈ રહ્યા છો આપણે બધા શું કરી રહ્યા છીએ શીખી રહ્યા છીએ એકબીજાની સાથે સાથે હું પણ શીખી રહ્યો છું તમે પણ શીખી રહ્યા છો હું શીખવી રહ્યો છું તમે શીખી રહ્યા છો હું બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો તો હાલની જે પ્રક્રિયા છે ને હાલની જે રનિંગ પ્રક્રિયા એને કહેવાય કન્ટિન્યુઅસ

આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ આનું શું થાય સાહેબ આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગનો મતલબ શું થાય તો અહીંયા જેમ કે આઈ એમ ટીચિંગ હું ભણાવી રહ્યો છું અહીંયા શું થશે હું દવા લખી રહ્યો છું હું દવા લખી રહ્યો છું એ રીતનું આખું સેન્ટેન્સ તો હવે આપણે જોઈએ કે અહીંયા શું કહે છે ડૉક્ટર શર્મા આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ હું થોડી દવાઓ હું લખી રહી છું દવા લખી રહ્યો છું સમ મેડિસિન્સ ટુડે ટુડે એટલે આજે હું આજે થોડી દવાઓ લખી રાખું છું લખી રહી છું ધ પેઇન વિલ સબસાઈડ સબસાઈડ એટલે ઓછો થવો સબસાઈડના ઘણા બધા મિનિંગ હું તમને દવાઓ લખી છું કારણ કે હાલ તારા માટે બહુ દુખાવો બહુ ભયંકર છે તો તારી હાલ જરૂર શું છે દુખાવો ઓછો કરો તો દુખાવો ઓછો થાય માટે હું તને શું કરી છું થોડી દવા લખી આપું છું આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ મેડિસિન એટલે દવા

આ ધ્યાન આવા બે ધ્યાન આવશે અલગ અલગ ધ્યાન આવે આ ઇંગ્લિશ છે કઈ ઠેકાણા નહી ધ્યાન એટલે પછી અને બીજું ધ્યાન આવે એમાં ટી એચ એન આવે ટી એચ ટી એચ એન આવશે એના કરતા એના મતલબ શું થાય ના કરતા આઈ એમ બીગર ધ્યાન યુ આવું હું લખું ને આઈ એમ બિગર

અહીંયા ધ્યાનનો મિનિંગ શું થયું પછી એમાં શું છે ટી એચ ઇ એન છે ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ ખાવા પડી આ રીતની વાત છે કેન યુ કમ બેક ટુમોરો પછી ડૉક્ટર જે છે પોતે કે કેન યુ કમ બેક ટુમોરો શું તું કાલે પાછી આવી શકે અહીંયા કેન યુ કમ બેક ટુમોરો તું કાલે ફરી પાછી કાલે અહીંયા આવી શકે તો અશોકભાઈ કહે છે

હવે તમને એ ખબર પડી કે બી જે યુઝ થયો છે એ કેવું છે ટુ બીનું નું સ્વરૂપ છે ટુ બીનું નું સ્વરૂપ છે બરાબર ટુ બીનું નું સ્વરૂપનો ઉપયોગ ક્યાં થયો છે તો કે ફ્યુચર ફ્યુચર એનો ઉપયોગ આપણે થયો છે ફ્યુચર મેટરમાં આઈ વિલ બી અ ટીચર આપણે એવું લખતા આઈ વિલ બી અ ટીચર હું ટીચર હોઈશ અહીંયા આપણે કેવું વાક્ય બનાવી કે આઈ વિલ બી આઉટ ઓફ ટાઉન બાય ટુમોરો કે હું શહેરની બહાર હોઈશ એનો મતલબ શું થાય કે હું અહીંયા કાલે હોઈશ નહીં સીધી ભાષામાં કેવું હોય તો હું આ સિટીની બહાર હોઈશ આઈ વિલ બી આઉટ ઓફ સિટી બાય ટુમોરો એનો એનો મિનિંગ શું થાય હું તમને કહું ભાઈ હું સિટીની બહાર હોઈશ મતલબ કે હું હાજર નહીં હોઉં અહીંયા હું હાજર નહીં હોઉં આવું અશોકભાઈ કહેવા માગે છે એટલે અશોકભાઈ શું કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો હું સ્ટેશનની બહાર હોઈશ છે મતલબ કે હું અહીંયા હાજર નહીં હોઉં બરાબર આઉટ ઓફ સ્ટેશન હું સ્ટેશનની બહાર હોઈશ હું અહીંયા હાજર નહીં હોઉં ડૉક્ટર શર્મા કહે છે વેલ તો સોનિયા કેન કમ અલોન અલોન એટલે એકલું એકલું સોનિયા એકલી પણ આવી શકે છે સી ઇઝ અ બ્રેવ ગર્લ બ્રેવ એટલે હિંમતવાન બળવાન એક હિંમતવાન છોકરી છે તે એકલી પણ આવી શકે છે પછી સોનિયા કહે છે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ મારે આવવું જ પડશે હેવ ટુ ના અલગ અલગ મિનિંગ છે આઈ હેવ ટુ યુ વિલ હેવ ટુ આઈ હેવ ટુ આઈ હેવ ટુ પાસ ધ એક્ઝામ

યુ વિલ હેવ ટુ વિન ધ રેસ તમારે રેસ જીતવી પડશે તો અહીંયા પણ હેવ ટુનો મતલબ શું થાય યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ તો અહીંયા હેવ ટુ કયા સેન્સમાં છે એનું વાક્ય આપણે પહેલાં આગળના વાક્યમાં જોવું પડે કે શેના કન્ટેક્સની આ વાત ચાલી રહી છે શર્મા શું વેલ સોનિયા કેન કમ અલોન સી ઇઝ અ બ્રેવ ગર્લ તો અહીંયા આવવાની વાત ચાલુ છે તો એ કન્ટેક્સમાં સોનિયા જવાબ આપે છે કે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ મારે આવવું જ પડશે ખ્યાલ આવ્યો ખબર પડી ગઈ ભાઈ તો આ રીતનું આપણું ચેપ્ટર છે આગળ આપણે શું જોવાના છીએ એ આખો પાર્ટ ટુ છે અહીંયાથી પાર્ટ ટુ તાળુ થશે ને પાર્ટ ટુમાં કેવું છે પાર્ટ ટુમાં જ્યારે શોનિયા ડૉક્ટર જોડે આવશે એના પછી આખી ટ્રીટમેન્ટ થશે એના દાંત તો નહીં બરાબર દાંતો જ્યારે ટ્રીટમેન્ટ થશે ને એટલે આપણે એના મેડિકલ સંસ્થાનો જોઈશું મેડિકલ ટૂલ્સ જોઈશું કયા કયા યુઝમાં લેવાય છે ને એ બધું આપણે જોવાના છીએ તો એ મેડિકલ ટ્રીટમેન્ટ સાથે આપણે જોવાના છીએ તો આપણે જ્યારે ફરીથી પાછાની ત્યારે પાર્ટ ટુ લઈને આવીશું તો અત્યારે આપણે ફક્ત ને ફક્ત પાર્ટ વન સુધી આપણું ચેપ્ટર એ રાખીએ છીએ અને નવું પાર્ટ ટુ એ આપણે બીજા પાર્ટમાં લાવીશું ત્યાં સુધી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓકે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બીજાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા શીખો ઘણી વખત એવું થાય કે આપણે નવો મોબાઈલ એ દેખો એક એક્ઝામ્પલ તરીકે લઉં તો આપણે નવો મોબાઈલ આવ્યો બરાબર સારું તો આપણે મોબાઈલ શું કરીએ બધાને બતાવીએ મોબાઈલ તો બતાવીએ છીએ પણ સાથે સાથે બીજું કોઈ આપણે પૂછે ને તો આપણે સલાહ કહીએ ભાઈ આ મોબાઈલ સારું આ મોબાઈલ સારું કારણ કે આમાં કંઈક અલગ છે આમાં કંઈક અલગ છે કોઈએ પૂછ્યું ના હોય તો આપણે મોબાઈલની માર્કેટિંગ કરીએ એની સામે આમ મોબાઈલ તો આવું છે આ મોબાઈલની વરસાદ આવી છે બરાબર તો આપણે આપણી જ રીતે મોબાઈલને સારું બતાવીએ છીએ કેમ કારણ કે આપણને મોબાઈલ ગમે છે આપણને જો આપણું સ્વાસ્થ્ય ગમતું હશે ને તો આપણે આપણા સ્વાસ્થ્યની જવાબદારી કેવી રીતે લેવી ને આપણે પોતે જ ઉપાડી જ્યારે આપણે સ્વાસ્થ્યની જવાબદારી પોતે છે તો આપણે બીજાને કહીશું પણ ખરા જ્યારે આપણે કરતા હોઈશું ને ત્યારે પણ જો આપણે જ નહીં કરતા હોઈએ તો માર્કેટિંગ ક્યાંથી કરવું માર્કેટિંગ શબ્દ હું એટલા માટે વાપરું છું કે કહેવાનું માર્કેટિંગ માર્કેટિંગ કરીને કોઈ જબરદસ્તી કોઈ વસ્તુ વેચવાની વાત નહીં સ્વાસ્થ્ય જાળવવાની વાત છે કે આપણે પોતાનું સ્વાસ્થ્ય જાળવીએ છીએ કેમ એનો આપણે જવાબ ખ્યાલ હશે ને તો આપણે બીજાને કહી તો ફરીથી આપણે એવા જ અલગ અલગ ડિસ્કશનના મુદ્દા સાથે લેતા આવીએ કઈ કઈ રીતે સ્વાસ્થ્ય જાળવી શકાય હેલ્થ હેલ્થ કઈ કઈ રીતે મજબૂત બનાવી શકાય બરાબર માઇન્ડમાં રાખીએ વાતો કરીએ મિત્રો જોડે પછી એક નવા જ ટ્રીટમેન્ટના આપણા મુદ્દા સાથે આપણે ફરીથી ડિસ્કશન કરીએ ત્યાં સુધી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ